સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ બુઢાલાલ માધર દારૂના ગુનામાં પકડાયેલ વાહન છોડાવવા માટે માંગણી કરેલ રૂપિયા 50,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્રાન્ચના હાથે રંગે હાથે ઝડપાઈ જતા પોલીસ વેળામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. મહુવા પોલીસ મથકમાં દારૂના ગુનાના ગાડી કબજે કરવામાં આવી હતી, જે છોડાવવા માટે પોલીસ કોન્સ્ટેબલ બુઢાલાલ હેમુભાઈ માધરે રૂપિયા 1,00,000ની માંગણી કરી હતી, જેમાં પતાવટના અંતે રૂપિયા 50,000 રૂપિયાનું નક્કી કરાયું હતું. જોકે ફરિયાદીના લાંચના રૂપિયા આપવા માંગતા નહીં હોવાને કારણે તેમણે સુરત ગ્રામે એન્ટી કરપ્શન બ્રાન્ચનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેમાં એસીબીએ ગોઠવેલા છટકામાં પોલીસ કોન્સ્ટેબલ બુઢાલાલ માધર મહુવા બસ સ્ટેશનના ટોયલેટના પગથિયા પાસે લાંચના રૂપિયા લેવા માટે આવતા એન્ટી કરપ્શન બ્રાન્ચે તેને રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.